નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, અને એમાં આપણે દશાંશ સંખ્યા વિશે આજે અભ્યાસ કરવાના છીએ. આગળ આપણે અપૂર્ણાંક સંખ્યાના ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી વિશે આપણે જોઈ ગયા છે. હવે આપણે વાત કરવાની છે દશાંશ સંખ્યાઓ. તો દશાંશ સંખ્યાઓ કેવા પ્રકારની હોય અને એને વાંચવું કેવી રીતે, તો એના માટે આપણે અહીંયા કંઈક થોડુંક બોર્ડ વર્ક કરેલું છે, તો આ ખાસ ધ્યાન આપજો. ચાલો સૌથી પહેલાં તો પહેલો મુદ્દો એવો છે કે દશાંશ સંખ્યાઓ જે આપેલી હોય એને વંચાય કેમ. તમે અલગ અલગ ઘણી જગ્યાએ તમે દશાંશ સંખ્યાઓમાં કંઈક સંખ્યા લખેલી હોય એવું તમે જોયું હશે, બરાબર. માનો કે તમને આમ કંઈક આપેલું હોય કે 15.40, આમ પોઈન્ટવાળી જે સંખ્યા હોય આવી આપણે દશાંશ સંખ્યા કહીએ છીએ. આને તો આને વાંચવું કેમ, તો સૌથી પહેલાં તો આપણે એનો બેઝ જોઈએ, શું કહેવા માગે છે. જો જે આવા પ્રકારની મેં કંઈક સંખ્યા લખેલી છે કે 154.389 છે, બરાબર. આવી સંખ્યા છે. હવે એ સંખ્યામાં એ દરેક અંકનું કંઈક સ્થાન હોય. આપણે આગળ જોઈ ગયા છે, તમને કોઈ સંખ્યા આપેલી હોય 6ઠા ધોરણની અંદર પહેલું જે ચેપ્ટર આવતું હતું એમાં આપણે કોઈ પણ સંખ્યા હોય એનું આપણે સ્થાન નક્કી કરતા હતા. માનો કે તમને આવું કંઈક આપેલું હોય કે 142, તો તમે શું કહેતા હતા કે આ જે અંક હોય એ એકમનો અંક હોય, બરાબર. પછી આ જે અંક હોય એ દશકનો અંક હોય, એવી જ રીતના એના પછીનો નેક્સ્ટ આવશે એ એકમ દશક સોમો આવશે. એટલે આપણે એનું સ્થાન નક્કી કરીએ છીએ. બે છે એનું સ્થાન શું, તો કે એકમનું સ્થાન છે. ચાર છે એનું સ્થાન, તો કે દશકનું સ્થાન છે. એકનું સ્થાન, તો કે સો છે. એવી જ રીતના આપણે આ દશાંશ સંખ્યામાં પણ સ્થાન નક્કી કરીએ. તો જોઈએ, પોઈન્ટ પહેલાંની જે બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓ જેમ આપણે જનરલી આગળ યુઝ કરતા હતા એ જ પ્રમાણે, કે ભાઈ પોઈન્ટ પહેલાંનો જે સૌથી પહેલો અંક હોય એને એકમનો અંક કહીએ, પછી દશકનો અંક કહીએ, પછી સોનો અંક કહીએ. પણ પોઈન્ટ પછીની જે સંખ્યા, સોરી, અંક આપેલા હોય તો એનું સ્થાન શું હોય. તો જુઓ, જે પોઈન્ટ પછીનો જે 3 આવે છે તો 3નું સ્થાન છે દશાંશનું સ્થાન છે. એના પછી 8નું જે સ્થાન છે એ શતાંશનું સ્થાન છે. એવી જ રીતના 9નું જે સ્થાન છે એ સહસ્ત્રાંશનું સ્થાન છે. હવે આ સહસ્ત્રાંશ, શતાંશ, દશાંશ છે શું? જો પોઈન્ટ પછીની જે તમે સંખ્યા ક્રમિક આગળ જાઓ છો એમ એમ એનું સ્થાનમાં કંઈક આપણને નવું નવું નામ મળે છે, કે ભાઈ આ 3નું જે સૌથી પહેલું હતું પોઈન્ટને અડીને જ જે પહેલું આવે છે એ પહેલું જ સ્થાન છે દશાંશનું છે, એના પછી બીજું છે એ શતાંશનું છે, એના પછી ત્રીજું છે એ સહસ્ત્રાંશ છે. કહેવાનો અર્થ એટલો છે કે આ જે 3 છે એ 10નું સ્થાન એવું આપણે અર્થ સમજીએ. પછી આ 8 છે એનું, એટલે કે એ શતાંશ છે, એટલે કે 100મું સ્થાન પણ એના ડિવાઈડમાં આવતું છે. હમણાં આપણે આગળ સ્થાન કિંમત ભણશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો આપણે અત્યારે પહેલાં એક વસ્તુ એ યાદ રાખીએ કે ભાઈ કોઈ સંખ્યા આપેલી હોય તો પોઈન્ટ પહેલાં જે આપણે જનરલી લેતા હતા એવું જ ક્રમિક લેવાનું છે કે એકમ દશક સો, પણ પોઈન્ટ પછીની જે સંખ્યા હોય એમાં સૌથી પહેલું આવશે એ દશાંશ હશે, બીજું હશે શતાંશ હશે, એના પછી આવશે એ સહસ્ત્રાંશ હશે. હવે આવી રીતે આપણે વાંચવું હોય તો જુઓ, જે મેં એના માટે કંઈક એક્ઝામ્પલ આપેલા છે એમાં આપણને 2.5 આપેલું છે. આપણે શાબ્દિક રીતે કંઈક લખવું હોય તો શું લખાય, તો 2.5ને આવું લખાય કે ભાઈ 2 પૂર્ણાંક. આ 2 એટલે 2 પૂર્ણાંક, કેમ કે પોઈન્ટ પહેલાંની જે સંખ્યા હશે એ બધી પૂર્ણાંક સંખ્યા હશે, પોઈન્ટ પછીની જે હશે એ અપૂર્ણાંક સંખ્યા જેવું ગણશું. કેમ કે આપણે પોઈન્ટ પછીની સંખ્યા એ કંઈક અપૂર્ણાંક જેવું છેદમાં કંઈક મળતું હશે એવા પ્રકારની સંખ્યા હોય. તો આ જે 2.5 છે એમાં 2 છે અને પૂર્ણાંક, અને 5 છે એ 5 દશાંશ, કેમ કે પોઈન્ટ પછીનો જે પહેલો અંક છે એને આપણે શું કહીએ છીએ, તો કે દશાંશ કહીએ છીએ. એટલે 2.5 દશાંશ. એના પછી નેક્સ્ટ જો જે 3.51 આપેલા છે તો 3ને આપણે શું કહીએ, 3 પૂર્ણાંક. 3 પૂર્ણાંક અને 51. હવે જુઓ, જે 2 અંક આવ્યા, હવે 2 અંક આવ્યા તો પહેલા માટે આપણે દશાંશ કહીએ, બીજા માટે શતાંશ કહીએ, તો કેવું શું, તો કે 51 શતાંશ કહેવું પડશે. શું કામે, કેમ કે 2 અંક ભેગા થઈ ગયા, તો છેલ્લો જે અંક છે એ કયો હોય, તો કે શતાંશનો હોય, તો કે છેલ્લા અંકની જ વાત કરવાની. તો આને વાંચશું કેમ, તો કે 3 પૂર્ણાંક 51 શતાંશ. એવી જ રીતના જુઓ, જે 3જા નંબરની સંખ્યા 8 આપેલા છે, 8 છે એ પૂર્ણાંક છે, 8 પૂર્ણાંક. અને 725 725 અને 3જા નંબરનો અંક જોવો જોઈએ એને શું કહીએ છીએ, તો કે સહસ્ત્રાંશ કહીએ છીએ, એટલે કે 725 સહસ્ત્રાંશ એવું થશે. હવે આવું કંઈક તમને આપેલું હોય કે 0.5, તો આપણે આને શું કહીશું, 0 પૂર્ણાંક કહીશું, નહીં કહીએ ને, કેમ કે 0 પછી એનું કોઈ અર્થ જ નથી. આપણે સીધે સીધું ખાલી 5 માટે વાત કરી દેવાની કે 5 દશાંશ, એટલે એનો 5 દશાંશનો અર્થ શું થાય, તો કે 0.5 થતું હોય. તમને આમ આપેલું હોય કે 8 દશાંશ, ચાલો એને
સાંકેતિક રૂપે તમે લખો, સંખ્યાની રૂપે, સંખ્યામાં નિરૂપણ કરો. ચાલો તો આઠ દશાંશ છે એનું તમે શું લખશો? તો કે 0.8 લખશો. આવું થશે ને, કેમ કે આગળ આપણને એમ નથી કીધું કે ઝીરો પૂર્ણાંક આઠ દશાંશ. આવું ન લખ્યું હોય તો આપણે અર્થ શું સમજવાનો? આઠ દશાંશ નો, તો કે 0.8. એવી જ રીતના 0.25 આપેલું છે, તો કે 25 સતાંશ થઈ જશે. છેલ્લો અંક જોવાનો 5 છે, એ ક્યાં નંબર? બીજા નંબર આવે તો બીજા નંબરવાળાને સતાંશ કહીએ છીએ, એટલે 25 સતાંશ. એવી જ રીતના 501માં ત્રીજો અંક જોવો જે કયો છે, તો કે સહસ્ત્રાંશનો છે, એટલે કે 501 સહસ્ત્રાંશ. આ રીતે આપણે દશાંશ સંખ્યાઓને વાંચીએ છીએ. એના પછી નેક્સ્ટ, દશાંશ સંખ્યામાં અંકોની સ્થાન કિંમત, એની સ્થાન કિંમત આપણે જોઈએ તો કેવી રીતના મળશે? તો આપણને આ પ્રકારની કોઈક સંખ્યા આપેલી છે કે 154.389, અને સ્થાન કિંમત આપણને જોતી હોય તો આપણને એનું સ્થાન ખબર હોવી જોઈએ. આપણને બધી ખબર છે કે પોઈન્ટ પહેલાંની જે બધી સંખ્યાઓ છે એ બધી એકમ દશકસોના આધારે આપણે ગણતરીમાં લઈએ છીએ. પોઈન્ટ પછીની જે સંખ્યા છે એ આપણે દશાંશ, શતાંશ, સહસ્ત્રાંશના સ્વરૂપમાં લઈએ છીએ. તો ચાલો એ પ્રમાણે આપણે સ્થાન કિંમત લખીએ. આ પોઈન્ટ પહેલાંની જે આ 4 આવે છે, તો 4 છે એ એકમનો અંક છે, તો એકમના અંક માટે શું લઈએ? તો કે 4 એમના એમ જ આવશે. જોજો, 4ની સ્થાન કિંમત મેં અહીંથી પહેલેથી લીધું છે, તો આપણે પહેલેથી વાત કરીએ, કોઈ વાંધો નહીં. આ 1 છે એની 1ની સ્થાન કિંમત શું થાય? તો કે 1ની સ્થાન કિંમત છે એ 100 થાય છે. શું કામે? કેમ કે 1 પછી જોવો જી પોઈન્ટ સુધીના કેટલા અંક છે? પોઈન્ટ સુધીના કેટલા અંક છે 1 પછી? તો કે 1 અને 2, 5 અને 4 છે, ટોટલ 2 અંક છે 1 પછી. તો 2 અંક છે, તો 2 શૂન્ય આવશે, કેમ કે 154નું સ્થાન આપણે જોયું છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છે. યાદ કરજો, આ 1નું સ્થાન શું હોય? તો કે 100મું સ્થાન હોય. એવી જ રીતના 5નું સ્થાન જોતું હોય તો 5 પછી અંક જોવો જોઈએ કેટલા છે? તો કે 1 જ છે, તો કે 100નું સ્થાન છે, સોરી 5નું સ્થાન કેવું હોય? તો કે 50નું હોય. અને 4 છે, 4 પછી કઈ અંક આવે છે? નથી આવતો. 4 છે એમનેમ જ રહેવાના હશે, બરોબર. એ જ પ્રમાણે તમને જો આવી રીતના આપેલું હોય કે ભાઈ 8154, તો 8નું સ્થાન કિંમત શું થાય? તો કે 8ની સ્થાન કિંમત 8 પછી કેટલા અંક? 1, 2 અને 3, તો એનું સ્થાન છે એ 8000મું થશે. આ એની સ્થાન કિંમત થઈ. તો આમાં ઈ મેં એ જ પ્રમાણે લખેલું છે, 1ની સ્થાન કિંમત કેટલી? તો કે 100. 5ની સ્થાન કિંમત કેટલી? તો કે 50. તો જો આ અંકને ધ્યાનમાં ન લેતા, પોઈન્ટ પછીના અંકને ધ્યાનમાં લેવાના નથી. પછી એવી રીતના 4ની સ્થાન કિંમત કેટલી? તો કે 4ની સ્થાન કિંમત 4 પોતે. હવે આ તો આપણે પોઈન્ટ પહેલાંના અંકોની વાત કરી લીધી, પોઈન્ટ પછીના અંકોની વાત કરીએ. જો જે પોઈન્ટ પછીના અંકો, એમાં પહેલો અંક 3, તો 3ની સ્થાન કિંમત કેટલી? તો કે 3ની સ્થાન કિંમત 3/10. ખાસ ધ્યાન આપજો, આ 3/10 આવ્યું કેમ? કેમકે આ 3 છે એમાં પોઈન્ટ પછીનો જે પહેલો અંક હોય એને આપણે કયો લઈએ? તો કે દશાંશના સ્થાનમાં લઈએ છીએ. દશાંશનો અર્થ શું સમજવાનો છે? કે 10. હવે એ 3નું જ્યારે સ્થાન કિંમત જોતું હોય ત્યારે આપણે 3ને 10 વડે ભાંગવા પડશે, બરોબર. એવી જ રીતના 8ની સ્થાન કિંમત આપણે જોઈએ છે, તો 8 છે એ બીજા નંબરનું છે, અને બીજા નંબરનું હોય પોઈન્ટ પછીના બીજા નંબરનું આપણે શતાંશ લઈએ છીએ. તો શતાંશનો અર્થ શું થાય? તો કે 100, અને 8ને કેટલા વડે ભાંગવા પડશે? તો કે 100 વડે ભાંગવા પડશે. તો આ 8ની સ્થાન કિંમત મળી જશે. એવી જ રીતના 9ની સ્થાન કિંમત જોતી હોય, 9 છે ત્રીજા નંબરનું છે, ક્યાં? તો કે પોઈન્ટ પછીના ત્રીજા નંબરનું, એટલે કે સહસ્ત્રાંશનો ભાગ છે. હવે સહસ્ત્રાંશ એટલે કે 1000, સહસ્ત્રાંશનો અર્થ આપણે 1000 લઈએ છીએ, એટલે કે 9 છે, તો 9ની સ્થાન કિંમત આપણને 9ના છેદમાં 1000 આવું આપણને મળે. સમજાઈ ગયું બધાને? તો સ્થાન કિંમત આપણને ખ્યાલ હોય એટલે આગળના જે કાંઈ પ્રશ્નો પૂછેલા હોય એકદમ ઇઝીલી ક્લિયર થઈ જાય. તો આ બધા માટેની મેં સ્થાન કિંમત અહીંયા આપી દીધી. એના પછી તમને કોઈ બે દશાંશ સંખ્યાઓ આપેલી હોય ને તમને એમ કીધું હોય કે આમાંથી મોટી કોણ ને નાની કોણ, આપણને એમને જો પૂર્ણાંક સંખ્યા કોઈ આપેલી હોય તો સીધે સીધું કહી દઈએ કે આ મોટી થઈ જાય ને આ નાની થઈ જાય. જેમ કે માનો કે તમને આમ 50 અને 52 આપેલું હોય, તમે આમાંથી બેમાંથી મોટું કોણ છે એ કીધું હોય, તો જો પોઈન્ટવાળી નથી એમનેમ જ છે, પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે આ બેમાંથી મોટું કોણ એ તમારે જોવું હોય, તમે શું કરો? પહેલાં તમે બંનેના અંક ચેક કરો, બેના બબે અંક છે, ચાલો સરખા સરખા અંક છે. પછી શું કરો? આ પહેલેથી ચાલુ કરો, પહેલો અંક જોવો જોઈએ 2માં 5 5 છે, સરખું છે, એને ગોળી મારો, આ ભૂલી જાઓ. ચાલો એના પછીનો અંક જોવો જોઈએ 50નો, આ 0 0 અને 2, આ બેમાંથી મોટું કોણ? તો કે 2 મોટા, તો 52 છે એ 50 કરતાં મોટા થઈ જાય. એવું આપણે છઠ્ઠા ધોરણમાં કરી ગયા છીએ. એટલે કે ટૂંકમાં આ સંખ્યા મોટી કઈ છે એ ચેક કરવા માટે આપણે પહેલેથી લઈને છેલ્લે સુધી ચેક કરીએ છીએ, અને અંકો પહેલાં સરખા કરવા પડે, બરાબર. આમાં જો હજી તમને કોઈ બીજું ઉદાહરણ આપેલું હોય કે ભાઈ 45 અને 35,
ચલો આ બેમાંથી મોટું કોણ છે એ તમારે જોવું હોય તો તમે શું કરો, સૌથી પહેલો અંક તમે જોશો તો 4 અને 3 જોવું જોઈએ, અહીંથી જ ખબર પડી જાય છે 4 અને 3માં મોટું કોણ, તો કે 4 મોટા, તો 4 મોટા એટલે સીધે સીધું 45 છે એ 35 કરતાં મોટા થઈ જાય, બરાબર છે? આપણે આવું કરી ગયા છીએ, બસ આ જ મેથડનો ઉપયોગ આપણે આમાં કરવાનો છે દશાંશ સંખ્યાઓની અંદર. જોવો જી, એના માટે મેં કંઈક 2 ઉદાહરણ લખેલા છે, 0.3 અને 0.4 આ બેમાં મોટું કોણ. ચાલો આ બેમાં મોટું કોણ છે એ આપણે ચેક કરવું હોય તો પહેલાં તો આ એમાં અંકો ચેક કરવાના કેટલા કેટલા છે, તો કે અહીંયા 1 અને 2 બેમાં 2 અંક છે, એટલે હવે સીધે સીધું આપણે સરખાવતું જ જશું. ચાલો આ પોઈન્ટ પહેલાંની સંખ્યા જુઓ, 0 છે, આમાં પણ પોઈન્ટ પહેલાંની સંખ્યા કેવી છે, તો કે 0 છે. 0 ને અત્યારે ગોળી મારો, કેમ કે સરખું સરખું છે એટલે હવે એને ભૂલી જાઓ. એના પછી જુઓ, પોઈન્ટ પછીનો પહેલો અંક 3 છે, પોઈન્ટ પછીનો પહેલો અંક 4 છે. આ બેમાં જુઓ જે મોટું કોણ થાય, અને એમાં મેં એમ લખ્યું છે કે દશાંશનું સ્થાન સરખાવતા, કેમ કે આપણે અહીંયા જે એકમનો અંક હતો એને આપણે સરખાવી ન શક્યા, કેમ કે બે સરખા સરખા હતા એટલે, પણ જે અલગ હોય ને એને સરખાવવાનું, એમાંથી જે મોટું હોય ને એને આપણે સીધે સીધું મોટું કહી દેવાનું કે એ સંખ્યા મોટી છે. હવે આ 3 અને 4 જોવો જોઈએ કયો સ્થાન છે, તો કે દશાંશનું સ્થાન છે. તો કે 3 અને 4માં મોટું કોણ, તો કે 3 અને 4માં 4 મોટા છે, ખબર પડે ને? 3 અને 4માં 4 છે એ મોટા થઈ જાય છે. મોટા એટલે કે એની બાજુ લેસ દેનની નિશાની, બે પાંખિયાવાળી નિશાની, જે મોટું હોય, જે મોટું હોય એની બાજુ બે પાંખિયાવાળી નિશાની, 3 કરતાં 4 મોટા, એટલે આપણને ખબર પડી ગઈ 4 વાળું હતું કોણ, તો કે 0.4 હતું. જો 0.4 છે એ કોના કરતાં મોટા થયા, 0.3 કરતાં, એટલે કે 0.3 કરતાં 0.4 છે કેવા છે, તો કે મોટા છે. એવી જ રીતે તમને કોઈ બીજી રકમ આપેલી છે કે 1.3 કે 0.3, આ બેમાં મોટું કોણ. હવે આપણે અંકો પહેલાં ગણી લઈએ, 1 અને 2 બેમાં 2 અંક છે. ચાલો હવે કાંઈ આપણે અંકો વધારવાની ઘટાડવાની જરૂર નથી, કેમ કે સરખા સરખા અંક છે. હવે જોવો જી, આમાં અહીંયા પોઈન્ટ પહેલાં છે એ 1 આવે છે, આમાં પોઈન્ટ પહેલાં 0 આવે છે, તો સીધે સીધું આપણે એકમના અંકને છે એ સરખાવી દઈશું. પોઈન્ટ પહેલાંની સંખ્યા હોય એકમ દશાંશોના આધારે ગણતરી કરવાની છે, પોઈન્ટ પછીની હોય એ દશાંશ શતાંશ અને સહસ્ત્રાંશ રૂપે આપણે ગણતરી કરવાની છે, ખાસ ધ્યાન આપજો ભૂલી ન જતા. તો આ પોઈન્ટ પહેલાંનો જે અંક છે એટલે કે એકમનો અંક આપણે સરખાવીએ છીએ, અને 1 અને 0માં તમે જોવો છો તો 1 છે એ 0 કરતાં મોટા થાય છે, મોટા થાય એટલે કે એની બાજુ બે પાંખિયાવાળી નિશાની, એટલે કે આને કહેવાય ગ્રેટર ધેન, એટલે કે 1 મોટા છે. 1 હતું શું, તો કે 1.3 હતા, તો કે 1.3 છે મોટા છે કોના કરતાં, 0.3 કરતાં. બસ આ જ વસ્તુ કરવાની છે, બહુ સિમ્પલ છે, પણ થોડીક મેથડ ખબર હશે ને એટલે આપણનો જવાબ છે એ એકદમ પરફેક્ટ અને ચોખ્ખો આન્સર મળશે, એટલે કે સાચો આન્સર મળશે. ચાલો એના પછી નેક્સ્ટ પોઈન્ટ જોવો છે, શું કહે છે કે પોઈન્ટને તમારે દૂર કરવું હોય તો શું કરવું પડે, પોઈન્ટ તમારે કાઢવું હોય. હવે તમને કોઈ સંખ્યા આપેલી છે કે ભાઈ 4.5 મારામાંથી પોઈન્ટ કાઢી નાખવું છે, પોઈન્ટ કાઢવા હોય તો શું કરવું પડે, જોવો એના માટે મેં કંઈક ઉદાહરણ લખેલા છે કે 0.5 આવી કોઈ સંખ્યા આપેલી છે, તો આના તમારે પોઈન્ટ કાઢવા હોય તો પોઈન્ટને આવો ભૂલી જાઓ, પોઈન્ટ ભૂલી જાઓ તો શું વધે, તો કે 0.5 વધે, મેં લખી નાખ્યા 0.5. પોઈન્ટ ભૂલી ગયા તો પછી કંઈક એમાં કંઈક એડ કરવું પડશે, કેમ કે એમને સીધે સીધું નીકળી નહીં જાય, આપણે કંઈક કાઢવું હોય તો કંઈક એને આપવું હોય પડશે. શું આપશું, તો કે 0.0 પછી તમે જોવો છીએ કેટલા અંક છે, તો કે 1 અંક છે. 1 અંક છે તો 1 મીંડાવાળું છે એના છેદમાં લખવાનું, શું કામ એ, કેમ કે આ 5ની સ્થાન કિંમત શું હોય, પોઈન્ટ પછીના પહેલા અંકની સ્થાન કિંમત શું હોય, પોઈન્ટ પછીના પહેલા અંકની સ્થાન કિંમત 3 ના છેદમાં 10 હોય, મતલબ એ દશાંશનું સ્થાન છે એટલે કે છેદમાં 10 વાળું આવશે, એટલે કે પોઈન્ટ પછી પહેલા અંકની સ્થાન કિંમત છે એ 10 વાળું, એટલે કે દશાંશનું 10 હોય એટલે કે 0.5 ના છેદમાં 10 એવું થાય. જો 0.5 છે અને ખાલી તમે 5 લખો તો પણ ચાલે, કે આપણને ખબર છે કે કોઈ પણ સંખ્યા આપેલી હોય એની આગળ તમે ગમે એટલા 0 લખો, એની આગળ ગમે એટલા 0 લખો, આની વેલ્યુ, આની જે કિંમત છે એ માત્ર 4 જ રહી. 4ની આગળ ગમે એટલા 0 લખો, કિંમત તો માત્ર 4 જ રહે, પણ જો 4ની પાછળ તમે જો 0 લગાવતા જાઓ તો કિંમતમાં વધારો થતો જાય, બરાબર? એટલે કે આ 0.5 છે એને હું ખાલી 5 લખું તો પણ ચાલે, એટલે કે 0.5નું આપણે પોઈન્ટ કાઢ્યા તો 5 ના છેદમાં 10 એવું મળ્યું. એવી જ રીતના 1.23 છે, પોઈન્ટ કાઢવા છે, પોઈન્ટ કાઢી નાખીએ એટલે 123 મળે, પણ પોઈન્ટ પછીના કેટલા અંક, તો કે 2 અંક એટલે 2 શૂન્યવાળું છેદમાં રાખવાનું, એટલે કે 100. શું કામ 2 શૂન્યવાળું, કેમ કે આ 3 છે કયા સ્થાન ઉપર, તો કે શતાંશના સ્થાન ઉપર છે, એટલે કે 100 વાળું છે એને છેદમાં જાય છે. એવી જ રીતના 1.525 આપેલા છે, 3 અંકવાળું છે. જોવો જી, આ પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 1525 મળ્યા,
પોઈન્ટ પછીની પોઈન્ટ પછીના અંક કેટલા? તો કે ત્રણ. તો કે ત્રણ શૂન્યવાળું એના છેદમાં જશે આપણો જવાબ. એના પછી 42.21 આપેલું છે, જુઓ જી પોઈન્ટ કાઢી નાખ્યા એટલે 42.21 થઈ ગયા. ચાલો, અને પોઈન્ટ પછીના અંક કેટલા? તો કે પોઈન્ટ પછી એક અને બે, તો કે બે શૂન્યવાળું એના છેદમાં મૂકી દેવાનું. બસ આ જ રીત આપણે ઉપયોગમાં લેશું અને બધા દાખલાનું સોલ્યુશન લાવશું. તો આપણે અહીંયા આજનો લેક્ચર પૂરો કરીએ અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય ચાલુ કરશું. ઓકે, થેન્ક યુ.